नमस्कार विद्यार्थी मित्रों, एक एजुकेशन में आपनो हार्दिक स्वागत है। आज आप जुशु लिटल स्टेप फोर। आग आप जी गया लिटल स्टेप वन, लिटल स्टेप टू और लिटल स्टेप थ्री। आज आप लिटल स्टेप फोर की बात करवानी है, तेमा 10, 11 and 12। ओके, तेमा आवशे एक्टिविटी वन जे आपणे अभिनय साथे पण जोवानुं छे अने हुं तमने पाठ्यपुस्तकमां पण तेनुं भाषांतर शब्द शब्दे करता शीखवीश। ओके, तो विद्यार्थी मित्रों, तमने एक नानकड़ी एवी रिक्वेस्ट छे कि तमारे आ वीडियो छे ते शरूआतथी अंत सुधी जोवानो छे, अने तमारा जेवा नाना नाना बाळको अभिनय करे छे तेथी तमने आ वीडियो जोवानी खूब मजा पड़शे अने तमने एक्टिविटी वन छे ते पण सहेलाईथी समझी शकशो अने सहेलाईथी आवडी पण जशे। तो आपणे वीडियोनी शुरुआत करिए। एक्टिविटी वन छे जे पोयम छे, सांभळो, दोहराओ अने अभिनय करी गाओ। एमां जुओ, पहेलुं छे स्नेप एंड टैप एंड क्लैप। स्नेप एटले के चपटी वगाड़ो, टैप एटले के हळवेथी टपली मारो अने क्लैप एटले के ताळी पाड़ो। ओके, चपटी वगाड़ो, हळवेथी टपली मारो अने ताळी वगाड़ो। हवे आपणे आगळ छे तो पोयमनुं भाषांतर जोईए। जुओ, पुट योर बुक इन टू योर बेग। पुट एटले शुं थशे? मूकवुं थशे। योर एटले के तमारी, बुक एटले के पुस्तक, इन टू एटले के नी अंदर, योर एटले के तमारा, बेग एटले के दफ्तर अथवा तो थैली। ओके, तमारुं पुस्तक तमारा दफ्तरमां मूको। फरी जोई लईए, पुट एटले मूकवुं, योर एटले तमारी, बुक एटले पुस्तक, इंटू एटले नी अंदर, योर एटले तमारी अने बेग एटले थैली अथवा तो दफ्तर। तो आखा वाक्यनું ભાષાંતર થશે, તમારું પુસ્તક તમારા દફ્તરમાં મૂકો। ઓકે, બીજું જોઈએ, પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ। એકદમ ઇઝી છે, તમારી નોટબુક તમારા દફ્તરમાં મૂકો। સ્નેપ યોર ફિંગર્સ એટલે કે ચપટી વગાડો, એન્ડ સ્નેપ 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 અને ચપટી વગાડો, ચપટી વગાડો, ચપટી વગાડો। હવે તમને સદૈ પોથીમાં ખાલી સ્નેપ 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 એવું આપેલું છે, પરંતુ તેનું ભાષાંતર ચપટી વગાડો, ચપટી વગાડો અને ચપટી વગાડો। બીજું છે, પુટ ધ ચોક ઓન ધ ટેબલ, એટલે કે પુટ એટલે શું થશે? મૂકવું થશે। ધ ચોક એટલે કે ચોક, ઓન એટલે કે ની ઉપર, ધ ટેબલ એટલે કે ટેબલ, તો તેનું થશે ચોક ટેબલ પર મૂકો। તેનું ભાષાંતર થશે ચોક ટેબલ પર મૂકો। હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, હેંગ એટલે શું થશે? લટકાડવું અથવા તો ટાંગવું। ઓકે, ધ પિક્ચર એટલે કે ચિત્ર, ઓન ધ વોલ, વોલ એટલે કે દિવાલ, ચિત્ર દિવાલ પર લટકાવો। શું થશે? ચિત્ર દિવાલ પર લટકાવો। ટેપ યોર ફીટ એન્ડ ટેપ 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 એટલે કે તમારા પગ હળવેથી પછાડો, હળવેથી પછાડો અને હળવેથી પછાડો। ફીટ એટલે થશે પગ। ઓકે, ટેપ એટલે કે હળવેથી પછાડો, ફીટ એટલે કે પગ અને ટેપ 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 એટલે કે હળવેથી પછાડો, હળવેથી પછાડો, હળવેથી પછાડો। આગળ જોઈએ, ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર। ગો એટલે કે જાઓ, એન્ડ એટલે કે અને, સ્ટેન્ડ એટલે કે ઊભા રહો, નિયર એટલે કે પાસે,
ધ ડોર એટલે કે દરવાજો, તો તેનું આખાનું ભાષાંતર થશે જાઓ બારણા પાસે ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. અંડર એટલે થશે નીચે, ફેન એટલે પંખો. જાઓ અને પંખા નીચે ઊભા રહો. રેઝ યોર હેન્ડ, તમારા હાથ ઊંચા કરો. એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ, અને તાળી પાડો તાળી પાડો તાળી પાડો. ઓકે, આખી પોયમનું ફરીવાર આપણે ભાષાંતર કરીએ તો જુઓ. પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ, તો એમ થશે તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો. પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ, તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો. સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ, ચપટી વગાડો અને ચપટી વગાડો ચપટી વગાડો ચપટી વગાડો. ફિંગર્સ એટલે થશે આંગળીઓ. પુટ ધ ચોક ઓન ધ ટેબલ, એટલે કે ચોક ટેબલ પર મૂકો. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, એટલે કે ચિત્ર દિવાલ પર લટકાવો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ, તમારા પગ હળવેથી પછાડો. અને ટેપ 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 એટલે કે હળવેથી પછાડો હળવેથી પછાડો હળવેથી પછાડો. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર, જાઓ અને બારણા પાસે ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, જાઓ અને પંખા નીચે ઊભા રહો. રેઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ, તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો તાળી પાડો તાળી પાડો. લિટલ સ્ટેપ ફોર 10, 11 એન્ડ 12. એક્ટિવિટી 1 જોઈએ. સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ. પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ. સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. પુટ ધ ચોક ઓન ધ ટેબલ. Hang the picture on the wall. Tap your feet and tap, tap, tap. Go and stand near the door. Go and stand under the fan. Raise your hands and clap, clap, clap. ગુજરાતીમાં જોઈએ, ચપટી વગાડો, પગ ઠોકો અને તાળી પાડો. તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો. તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો. ચપટી વગાડો અને સ્નેપ સ્નેપ સ્નેપ. ચોક ટેબલ પર મૂકો. ચિત્ર દિવાલ પર ટાંગો. તમારા પગ ઠોકો અને ટેપ ટેપ ટેપ. બારણા પાસે જઈને ઊભા રહો. પંખા નીચે જઈને ઊભા રહો. તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપણે જે પોયમ જોઈ તેના આપણે અહીંયા શબ્દાર્થ એટલે કે સ્પેલિંગ જોવાના છે, કે જેનાથી તમે જ્યારે પોયમ પાકી કરો અથવા તો લખો ત્યારે તમને આસાનીથી જે શબ્દો છે તે યાદ રહે. કે જુઓ, પહેલું છે કલરફુલ. કલરફુલ એટલે કે રંગીન. બીજું છે ટુ સ્નેપ. ટુ સ્નેપ એટલે કે ચપટી વગાડવી. ટુ ટેપ એટલે કે ટપલી મારવી, હળવેથી પગ પછાડવો. ટુ પુટ એટલે કે મૂકવું. ટુ ક્લેપ એટલે કે તાળી પાડવી. બુક એટલે કે પુસ્તક. ઇન્ટુ એટલે કે અંદર. બેગ એટલે થેલી. ફિંગર્સ આંગળીઓ. ટુ હેન્ડ એટલે કે લટકાવવું અથવા તો ટાંગવું.
पिक्चर तो चित्र, ऑन नी ऊपर, वॉल એટલે કે દીવાલ અથવા તો ભીંત, ફીટ એટલે શું થશે પગ, ગો તો જાઓ, ટુ સ્ટેન્ડ તો ઊભા રહો, નિયર તો ની પાસે, ડોર એટલે બારણું, અંડર એટલે કે ની નીચે, ફેન એટલે કે પંખો, ટુ રેઇઝ એટલે કે ઊભું કરવું અથવા તો સીધું કરવું, હેન્ડ્સ એટલે કે હાથ. તો આ બધા જ સ્પેલિંગ છે તે તમારે પાકા કરવાના રહેશે. આગળ જોઈએ તેનું ભાષાંતર પણ તમને આપી દીધેલું છે. જુઓ, પુટ યોર બુક ઇન ટુ યોર બેગ, તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો. પુટ યોર બુક ઇન ટુ યોર બેગ, તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો. પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ, તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો. સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ, એટલે કે ચપટી વગાડો અને સ્નેપ સ્નેપ સ્નેપ. પુટ ધ ચોક ઓન ધ ટેબલ, ચોક ટેબલ પર મૂકો. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, ચિત્ર દિવાલ પર લટકાવો. આગળ જોઈએ, ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ, તમારા પગ હળવેથી પછાડો અને ટેપ ટેપ ટેપ. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર, જાઓ અને બારણા પાસે ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, જાઓ અને પંખા નીચે ઊભા રહો. રેઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ, તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો. એની જ આપણે એક્સરસાઇઝ જોઈએ તો જેવી તમારી પોયમ છે તેવી જ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, તો જુઓ પહેલામાં શું આવશે, પુટ યોર ખાલી જગ્યા ઇન ટુ યોર બેગ, તો એમાં શું આવશે, બુક આવશે. તમારી જે પોયમ છે તેમાં લખ્યું છે પુટ યોર બુક ઇન ટુ યોર બેગ. પછી બીજું છે પુટ યોર નોટબુક ઇન ટુ યોર ખાલી જગ્યા, તો તેમાં શું આવશે, બેગ આવશે. ત્રીજું છે ખાલી જગ્યા યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ, તો તેમાં પણ આવશે સ્નેપ. ચોથું છે પુટ ધ ખાલી જગ્યા ઓન ધ ટેબલ, તેમાં આવશે ચોક. પાંચમું છે હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, ખાલી જગ્યામાં તમારે લખવાનું છે પિક્ચર. આગળ જોઈએ છઠ્ઠી ખાલી જગ્યા છે ટેપ યોર ખાલી જગ્યા એન્ડ ટેપ ટેપ ટેપ, તો તેમાં આવશે ફીટ. સાતમું છે ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા નિયર ધ ડોર, તો એમાં લખવાનું છે ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. આઠમું છે ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, ખાલી જગ્યામાં શું લખવાનું છે તમારે, ફેન. નવમું છે રેઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ, ખાલી જગ્યામાં તમારે લખવાનું છે રેઝ અને હેન્ડ. ઓકે, આ સાથે આપણી જે પોયમ છે લિટલ સ્ટેપ 10, 11, and 12ની જે પોયમ છે તેની એક્સરસાઇઝ અને પોયમનું ભાષાંતર અને શબ્દાર્થ અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આવા ને આવા અભ્યાસને લગતા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને તમારા ફ્રેન્ડ્સ સુધી તેને શેર કરશો, અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલશો.